નમસ્કાર મિત્રો, એક સરસ મજાની પ્રેરક વાર્તા આપ સૌ માટે. જાપાનમાં એક બહુ જ મોટો યુદ્ધો થઈ ગયો, એનું નામ હતું નોબુનગા. એક વખત આ નોબુનગા પોતાના સૈન્ય સાથે ચડાઈ કરવા માટે જતો હતો, પરંતુ સેનાની અંદર જેટલા સૈનિકો સામેલ હતા એ બધા જ નિરાશ હતા. કારણ એ હતું કે સામે જે સૈન્ય સામે લડાઈ લડવાની હતી એની સંખ્યા બહુ મોટી હતી, એ મજબૂત સેના હતી, વધારે સંખ્યા હતી, અને એની સામે આ બહુ જ ઓછી માત્રામાં સૈનિકો હતા. એટલે સ્વાભાવિક છે કે એને જે સમાચાર મળેલા હતા એ સમાચારના આધારે બધા થોડા નિરાશ હતા. નોબુનગાએ જોયું કે એની સેના હતાશ છે, નિરાશ છે. એ જ્યારે લડાઈ માટે જતા હતા ત્યારે રસ્તામાં એક ધર્મ સ્થાનક આવ્યું, એટલે નોબુનગાએ બધા સૈનિકોને ત્યાં ઊભા રાખ્યા અને પછી એવું કહ્યું, આપણે લડાઈ લડવા માટે જઈએ છીએ, પરંતુ એ પહેલાં આપણે આ ધર્મ સ્થાનકમાં જઈને ભગવાનને પ્રાર્થના કરીએ અને પછી ભગવાનને જ પૂછીએ કે અમને યુદ્ધનું પરિણામ તમે અત્યારે જ કહી દો. નોબુનગાએ પોતાની વાત કરતા એવું કહ્યું કે આપણે બધા જઈને ભગવાનને પ્રાર્થના કરીશું અને પછી બહાર આવી અને હું એક સિક્કો ઉછાળીશ, જો એમાં કાંટ પડે તો આપણે યુદ્ધ હારી જશું અને જો છાપ પડે તો આપણે યુદ્ધ જીતી જશું. બધા ભગવાનને પ્રાર્થના કરવા માટે ગયા, પ્રાર્થના કરી અને પાછા આવ્યા. આશ્ચર્યથી જે મુખ્ય સૈનિકો હતા એ બધા જોઈ રહ્યા હતા કે પેલું આપણી પ્રાર્થનાનું પરિણામ શું આવે છે, રિઝલ્ટ શું આવે છે. નોબુનગાએ સિક્કો ઉછાળ્યો, છાપ પડી અને છાપ જોઈ સૈનિકો નાચવા અને કૂદવા લાગ્યા. હવે જીત પાક્કી, કારણ કે આપણી સાથે ભગવાન છે અને ભગવાનના આશીર્વાદ આપણને મળ્યા છે. બધાની નિરાશા દૂર થઈ ગઈ, એ લોકો લડાઈ લડવા માટે, યુદ્ધ માટે ગયા અને સામે બહુ જ મોટી સેના હોવા છતાં નોબુનગાની આ સેના યુદ્ધ જીતી અને પરત ફરી. જ્યારે પાછા આવ્યા ત્યારે રસ્તામાં પેલું ધર્મ સ્થાનક આવ્યું, એટલે સૈનિકોએ કહ્યું, ચાલો આપણે ભગવાનનો આભાર માનીએ કે એમણે આશીર્વાદ આપ્યા અને એમના આશીર્વાદથી આપણે આ યુદ્ધ જીતી ગયા. બધા ફરીથી ભગવાનનો આભાર માનવા માટે એ ધર્મસ્થાનકમાં ગયા, બહાર આવ્યા અને પછી નોબુનગાએ બધાને બેસાડી વાત કરતા કહ્યું, ભગવાનના આશીર્વાદ તો હતા જ, પરંતુ સાથે સાથે તમારા બધાના આત્મવિશ્વાસે આપણને જીત અપાવી છે. પોતાની પાસે જે સિક્કો હતો એ સિક્કો કાઢી અને નોબુનગાએ બધાને બતાવ્યો, એ સિક્કામાં બંને બાજુ છાપ જ હતી, એટલે પહેલેથી નક્કી જ હતું કે છાપ જ પડવાની છે, માત્ર ને માત્ર તમારામાં આત્મવિશ્વાસ પ્રગટાવવાની જરૂર હતી, એ આત્મવિશ્વાસ પ્રગટ્યો એટલે આપણે આ યુદ્ધ જીતી ગયા. મિત્રો, જિંદગીનું કોઈ પણ યુદ્ધ જીતવા માટે સૌથી વધારે જરૂર હોય છે આત્મવિશ્વાસની, અને જો આપણો આત્મવિશ્વાસ કાયમ હશે તો ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે વિજેતા બનીશું. આપ સૌને જય હિન્દ, વંદે માતરમ.